નમસ્તે બાળકો, આપણે હિન્દી ભણવું અઘરું લાગે છે ને, સહેલું બનાવવા માટે આપણે ફરીથી બેઝિક હિન્દી શીખીશું. એના માટે તમે લોકોને પહેલાં સ્વરની સમજ આવી છે. હવે વ્યંજન, વ્યંજન એટલે કથી ન સુધીના અક્ષરો. હવે કેમ લખવા એના માટે તમને પહેલાં જ કીધેલું કે નાની લીટીમાં આપણે લખશું, શરૂઆત કરીશું. બરાબર, પહેલાં આવશે ક. હંમેશા નાની લીટીમાં ઉપર અક્ષર અડાડવાનો, ઉપર ને નીચે. જો અ શીખો અને ફ શીખો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે. ક માં આ રીતે વળાંક કરવાનો, આવી રીતે વળાંક આખો વળ છે. ક ક કમલ કાકો. પછી ખ આવશે, ખ માં આવી રીતે, યાદ રાખજો બાળકો, હિન્દીમાં કોઈ પણ અક્ષરમાં વળાંક આવશે નહીં. આ ખ છે એના એમાં બાકી અડી જશે. ત્યારબાદ આવશે ગ. ગ છે એને પણ વળાંક લેવાનો નથી, આવી રીતે ગ કરવાનો છે. ક ખ ગ. હવે ઘ, ઘ અને ધ માં ધ્યાન રાખવાનું. ઘ છે એનો પાકી વાર ઉપર સુધી અડે, ત્યારે ઘ હોય એમાં પાકી અડે ને. ત્યાર પછી છે ક ખ ગ ઘ. અંગ, અંગ એટલે શું તમે એમ કહેશો? આને શું કહેવાય નહીં, કોઈને ખબર હોતી નથી. આને શું કહે? તમે કોને માટે મીઠું કમ બોલો ને, એ આ જે પાછળ જે ઉચ્ચાર આવે છે ને, અમ, ઈ જ આ અમ. ક ખ ગ ઘ અમ. પછી શું આવશે? તો કે ચ છ. પછી છે ચ. ચ માં જો આ વચ્ચેથી લેવાનું, લીટો વચ્ચેથી ચ. ત્યારબાદ છ, છ છાત્યાના છ. તમારે આ છ જ્યારે કરો ત્યારે ઉપર આ લીટી કરવાની. જો બાળકો, તમારે એ જ શીખવાનું છે કે આ જે મૂળાક્ષરો છે એને કઈ રીતે લખાય, વળાંક લેવાનો, ક્યાં શું કરવાનું. ધારો કે ચ કરો તો જો આ જ રીતે કરવાનો, અહીંયા વચ્ચે જગ્યા લેવી જોઈએ. છ કરો તો છ ને અહીંયા અડાડવાનું. ત્યારબાદ આવશે જ. જો જ છે ને એને વચ્ચેથી આવી રીતે કરવાનું જ. પછી ઉપર આપણે શિરોરેખા કરવાની. ચ છ જ. હવે ઝ શબ્દના ગુજરાતીમાં કરો ને હિન્દીમાં ફેર. જો જ્યારે ઝ કરો ત્યારે ઉપર આવી રીતે લીટી કરવાની, પછી ઝ કરવાનો. ઝ ક ખ ગ ઘ અમ ચ છ ઝ જ યમ યમ આમ કરવાનું. તમને ઉચ્ચાર આવડવા જોઈએ. હવે આ રીતે તમારે બોલતા શીખશો, પક્કો આવડી જશે, એટલે બધું સેવ છે. ક ખ ગ ઘ અમ ચ છ જ જ યમ ટ ઠ ડ ઢ ણ. હવે ટ એમાં પણ જો આ રીતે લીટો કરી આ રીતે ટ કરવાનો. પછી છે ઠ. ઠ માં આ આખું રાઉન્ડ કરવાનું છે. શું કરવાનું છે? આખું રાઉન્ડ. ત્યારબાદ ડ કરવાનું. ડ કરો ત્યારે શિરોરેખાને આવી રીતે અડાડીને પછી ડ કરવાનો. પછી છે ઢ. ત્યારબાદ હણ. હણ છે એમાં પણ યાદ રાખજો, ઇંગ્લિશનો યુઝ એવો કરી અને આવી રીતે હણ કરેલો હણ. ત્યારબાદ તો તલવારનો, પણ એમાં શિરોરેખા કરી જો, ક્યાંય વળાંક આવતા નથી. તો પછી છે થ. દ, દ ગળાનું, દરવાજાનું દ. ત્યારબાદ ધ. જો બાળકો, ઘ અને ધ એમાં યાદ રાખજો, ઘ માં પાક્યું ઊંચું છે, ત્યારે ધ માં છે પાક્યું નીચે આવે. તો આ ધ છે અને આ ઘ છે, યાદ રાખજો. ત્યારબાદ ન, ન ન નો ન. ત્યારબાદ પ, પ. ત્યારબાદ ફ. હવે તમારે ક અને ફ માં જોવાનું છે. ક કમલ અને ફ. ફ માં આ રીતે એક જ વળાંક આ મળે છે, જ્યારે ક માં બંને વળાંક. આ ધ્યાન રાખવાનું છે ક અને ફ માં. ત્યારબાદ ફ વળાંક તમે જોજો. ત્યારબાદ ભ, ભ અને મ. જો તમને બોલતા આવડશે, ક ખ ગ ઘ અમ ચ છ જ જ યમ ટ ઠ ડ ઢ ણ ત થ ધ ધ ન પ ફ ગ ઘ મ, આવી રીતે બોલતા આવડી જશે તો પક્કો છેલ્લો બનશે. ત્યારબાદ ય.
જો બેટા યો છે એને આખો અને યો માં આવી રીતે તફાવત જો ત્યારબાદ ર ર માં વળાંક લેશું નહીં ત્યારબાદ લ ત્યારબાદ વ શ વળાંક કોઈ અક્ષરમાં આવતો નથી સ પાડ્યો તમે બોલો છો ને ત્રણ ગુજરાતીમાં ત્ર બોલો છો ને ઈ ત્ર ઉપરનો વળાંક હોય ને નીચેનો લીટો સીધો ત્ર ત્યારબાદ જ્ઞ જ્ઞ અને ત્યારબાદ શું આવશે સ્ર શ્રવણનો સ્ર જો બાળકો ફરીથી પાછો હું કક્કો બોલું છું તમે આ રીતે બોલશો તો તમને સહેલો પડશે ક ખ ગ ઘ અમ ચ છ જ જ યમ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ ગ ઘ મ ય ર લ વ ષ ષ ષ હ ક્ષ ત્ર જ્ઞ અને શ્ર આ રીતે તમે કક્કો શીખજો જો આ છે એ તમને ખાસ યાદ રાખવાના કે એના ઉચ્ચાર શું થાય છે બરાબર અને આ રીતે તમે તમારી પ્રેક્ટિસ કરશો અને વિડિયો વારંવાર જોશો તો તમને સહેલો પડશે નમસ્તે.